તો જમીલાબેન, હવે કઈ વાનગી બનવાની છે એ જાણવું છે મારે, પણ એની પહેલા મારે એ જાણવું છે કે આજે મિલ્ટન પ્રોકુકના કયા કુકવેરનો ઉપયોગ કરીને તમે બનાવવાના છો વાનગી? આજે હું બનાવવાની છું ટ્રિપલાઈ કઢાઈનો ઉપયોગ કરી મંચુરિયન, તે પાછા દેશી મંચુરિયન. શું વાત છે, દેશી મંચુરિયન બનાવવાના છે. પણ તમે કહ્યું કે ટ્રિપલાઈ કઢાઈ, રાઈટ? તો એને ટ્રિપલાઈ કેમ કહેવાય છે? ટ્રિપલાઈ એટલા માટે કહેવાય છે કે ત્રણ પડ છે એની અંદર. આ જે કઢાઈ છે ને એમાં ત્રણ પડ છે. પહેલું પડ છે એ 304 ગ્રેડનું સ્ટીલ વપરાયું છે, વચ્ચે છે એ એલ્યુમિનિયમ, અને એની નીચે છે એ મેગ્નેટિક સ્ટીલ છે, એ 430 ગ્રેડથી બનેલું છે. એટલે એકદમ સરસ રીતે એની અંદર કુકિંગ થશે, ફ્રાય કરવું હશે તો પણ થશે, અને સરખી રીતે હીટ અપાશે. ઓકે, અને ક્યાંય કંઈ ચોંટશે પણ નહીં. ચોંટશે પણ નહીં. ઓકે, તો ચાલો હવે મંચુરિયન બનાવવા માટેની, સોરી, દેશી મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલા શું કરીશું? બસ તું ગેસ ઓન કર. જો આપણે એમાં કઢાઈમાં તેલ લીધું છે, એને ગરમ કરીએ. એ આપણે જો એ ઢાંકણાની પણ વાત કરીએ તો ઢાંકણું પણ બહુ જ સરસ છે. હા, બહુ સરસ છે. જો હા, અને એનું સ્ટીલ જોતું, અમુક ઢાંકણા એવા હોય કે એકદમ પાતળા હોય, જ્યારે એનું જો વજન જો, અને બહુ સરસ સ્ટીલ થી બનેલું છે. આ પણ જે સ્ટીલ આમાં ઉપયોગમાં લેવામાં આવ્યું છે સેમ ઢાંકણામાં છે. હા, બસ હવે આ ગરમ થાય છે ત્યાં સુધી મંચુરિયન માટેનું મિશ્રણ રેડી કરીએ. આપણે કોબીસ લઈએ છીએ, આપણે પોણો કપ લઈશું, વધારે કોબીસ લઈશું. ડુંગળી લઈ રહ્યા છીએ 2 કપ. ગાજર લઈએ છે 2 ચમચી, અને એ તો સારા જ લાગે છે હંમેશા ગાજર. 1 ચમચી કેપ્સિકમ લઈએ છે, લીલી ડુંગળી લઈએ છે એ 2 ચમચી. હવે આ છે ધાણાની દંડી, હા એ લઈએ છે 2 ચમચી. દાણા અને ધાણાની દંડી બંને સાથે લેવાની. હા, હવે મસાલા કરી દઈએ. આદું લઈએ છે 1/2 ચમચી, લસણ લઈએ છે 1/2 ચમચી, 1/2 ચમચી મીઠું લઈશું, અને બાજરીનો લોટ લેવાનો છે. બાજરીનો લોટ ઇટસેલ્ફ ખારો હોય છે થોડોક. અચ્છા, હા, ઓકે. એટલે આપણે આમાં બાજરીના લોટથી એને થોડો દેશી ટચ આપી રહ્યા છીએ. થોડાક મરી નાખીશું, 5 ચમચી જેટલા. હવે આની અંદર થોડુંક મરચું, 5 ચમચી જેટલું. હવે પહેલું બધું મિલાવી લઈએ. બસ બધું મિલાવી લીધું ને, હવે એની અંદર બાજરીનો લોટ. તો બાજરીના લોટથી એમ પ્રોપર બાઇન્ડિંગ મળી રહે છે? હા, આજે આપણે ચણાનો લોટ વાપરીશું. 1/2 કપ લઈએ છે, અને ચણા લોટ લોટ લઈએ છે 2 ચમચી. મોટી ચમચી ભરીને લેવાનું. હા, મોટી ચમચી ભરીને લેવાનું. જો પહેલા બધું મિલાવી લેવાનું. હા, જો પાણી નાખીએ થોડું થોડું, ખીરું રેડી કરીએ. જો હવે આવી રીતે થીક રાખવાનું, અને ચપટીક જ ખારો. એનું કારણ એ છે કે આપણે ચણાનો લોટ વાપરે છે ને સહેજ, એટલે જો એટલો ચપટીક જ ખારો નાખી દેવાનો. સહેજ હાથ પલાળી દઈએ. જમીલાબેન, આ ત્રિપલાઈ કઢાઈની એક સૌથી સરસ વાત મને એ લાગી કે જે એલ્યુમિનિયમનો એક લેયર છે ને, એ લોકોએ 2 સ્ટીલની વચ્ચે સેન્ડવિચ કરીને રાખ્યું છે. નોર્મલી કેવું થાય કે ઘણા લોકો છે ને એમના ઘરે રૂટીનમાં એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરતા હોય છે, પણ આપણે જ્યારે એલ્યુમિનિયમનું વાસણ ગરમ કરીએ ને તો એમાં ટોક્સિક કેમિકલ્સ ઉત્પન્ન થતા હોય છે, જે આપણા બોડી માટે ખરેખર બહુ જ હાનિકારક હોય છે. અને એટલા માટે થઈને જ એક સરસ કન્સેપ્ટની સાથે આ કઢાઈ બનાવવામાં આવી છે. એલ્યુમિનિયમ તો વાપર્યું છે, પણ એ બંને સ્ટીલની વચ્ચે, એટલે એલ્યુમિનિયમ જેમ વધારે ગરમ થાય છે એટલે એના ગુણ તો મળશે જ આપણને કે જલ્દી ગરમ થઈ જશે. હા, જો સહેજ તેલવાળો હાથ કરી દઈએ અને ગોળ ગોળ વાળી લઈએ. મોટા નાના તમારા જેવા વાળવા હોય એવા વાળવાના. ઓકે, જો આપણે મીડિયમ, બહુ નાના નથી કરતા અને બહુ મોટાઈ નહીં, બરાબર? અને એમ પણ થોડી સાઈઝ તો હજી ફૂલશે. ફૂલશે, હા, ખારો નાખ્યો છે ને એટલે. ઘણી વખત કેવું થતું હોય કે આપણે કંઈ પણ રાંધવાનું કેમ કંઈ વિચારતા હોઈએ ને તો આપણે હંમેશા રેસીપી તરફ વધારે ફોકસ કરતા હોઈએ છીએ કે ચલો આજે કંઈક આવું ઇન્ટરેસ્ટિંગ બનાવીએ, કંઈક ઇનોવેટિવ બનાવીએ,
પણ એ બધાની સાથે સાથે હવે આપણે ક્યાંક ને ક્યાંક કયું વાસણ ઉપયોગમાં લેવું એના પર ફોકસ કરવાની પણ બહુ જરૂર છે. હવે એ જમાનો આવી ગયો છે. પહેલા માટીના વાસણ હતા અને ચૂલા પર થતું હતું, પછી આપણે ગેસ લીધો ને એલ્યુમિનિયમ. પણ હવે એ અવેરનેસ આવી ગઈ છે કે એલ્યુમિનિયમ બળે ગરમ થાય એટલે એની અંદરથી ટોક્સિક પદાર્થ છૂટા પડે અને એ ખોરાકમાં ભળી જાય, આપણે જે રાંધતા હોય, શેકતા હોય, બનાવતા હોય એમાં ભળે. એટલે હવે આ નવો કોન્સેપ્ટ આવ્યો છે. અને આ કન્સેપ્ટ જે મિલ્ટન પ્રોકુક લઈને આવ્યા છે એ ખરેખર કાબિલે તારીફ છે. હા, અને એવું નથી કે આ તમે વાસણ વસાવો એટલે ઘણા વર્ષો સુધી તમારે ફિકર નહીં કરવાની, એ વાસણની ટકાઉપણું બહુ જ છે. જો મંચુરિયન વળાઈ ગયા છે અને તેલ પણ આવી ગયું છે, આપણે મંચુરિયન તળી લઈએ. અત્યારે આપણે જે મિલ્ટન પ્રોકુકની આ સરસ મજાની ત્રિપ્લાય કઢાઈની રેન્જમાં તળી રહ્યા છે ને, એનો એક ફાયદો એ પણ છે કે આપણે અંદર કંઈ પણ એડ કરીશું ને તો એ નીચે ચોંટશે નહીં, બીકોઝ ઓફ જે સેન્ડવિચ કરવામાં આવી છે સ્ટીલ, પછી એલ્યુમિનિયમ અને મેગ્નેટિક સ્ટીલ, એના કારણે આપણે આ બેનિફિટ થશે. અને ઘણી વાર કેવું થાય કે આપણે કંઈ પણ આવી રીતે તળતા હોઈએ ને સ્પેશિયલી, તો કઢાઈમાં જે વચ્ચે એડ કર્યું હોય એ જલ્દી થઈ જાય અને આજુબાજુમાં હોય એને વાર લાગે થતા. જ્યારે આ પ્રશ્ન આ કઢાઈમાં નહીં થાય, કારણ કે એકદમ યુનિફોર્મ કુકિંગ થાય છે, એટલે બધી બાજુથી હીટ સરખી મળે. ગેસ ઓફ કરી દે તો જો કેટલા ખખડે છે ક્રિસ્પી. તો મંચુરિયન તળાઈને રેડી છે, હવે સોસ બનાવી દઈએ. હા, 3 ચમચી તેલ લઈએ છે. અત્યારે આપણે તેલની સાથે કુકિંગ કરી રહ્યા છીએ, પણ જો આપણે તેલ ના એડ કરીએ ને તો પણ આમાં સહેજ પણ કંઈ ચોટે નહીં અને રસોઈ બહુ જ સરસ થઈ શકે. એટલે જે લોકો ડાયટ કરતા હોય એમના માટે પણ આ વાસણ ફ્રેન્ડલી છે. ફ્રેન્ડલી છે, સાચી વાત છે તારી. કારણ કે અત્યારે આપણે બધા જણ એવું જ ઈચ્છે કે ઓછું તેલ, ઘી ને બટર ખાઈએ, એટલે આ વાસણ લાવશે તો પછી એમના પ્રશ્ન સોલ્વ. બહુ તેલ નહીં ગરમ થવા દેવાનું, બરાબર. આ 2 ચમચી ભરીને આદુ લસણ ને મરચા ચીલી કટરમાં કરવાના, વાટવાના નહીં. હવે આને બળવા પણ નહીં દેવાના, નહીં તો પછી મજા નહીં આવે મંચુરિયનમાં. ડુંગળી લઈએ છે, અડધું નંગ ડુંગળી ઊભી સમારીને લીધી છે મેં. હેલી મિલ્ટનના જે પ્રો કુકના કુકવેર છે એ ફાસ ગેસે બનાવવામાં નથી આવ્યા, એટલે ફાસ ગેસે રાંધી ના શકાય એમાં. એમાં મીડિયમ ટુ લો ને એટલું જ આપણે ગેસનો એ ફ્લેમ રાખવાની. જો તમે ફાસ રાખશો તો એમાં મજા નહીં આવે. એકદમ ધીમા તાપે બધી જ રીતે, બધી જ બાજુ સરખી રીતે કુક થશે. એટલા માટે હંમેશા એ યાદ રાખવાનું કે જ્યારે પણ આ કુકવેર આપણે વાપરીએ ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું, બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, મીડિયમ ટુ લો. હવે આપણે એને નરમ બહુ નહીં કરી નાખવાનું. આપણે કેપ્સિકમ લઈએ છે 2 ચમચી જેટલા, ઊભા સમારીને લીધા છે. કોબીજ લઈએ છે 3 ચમચી, એકદમ ઝીણું સમારીને. ખાવામાં આવે ને તો બહુ મજા આવે. હવે જો આ એકદમ નાના કેપ્સિકમ સમારેલા છે એ 1 ચમચી લઈએ છે. હવે એમાં થોડાક મસાલા કરી દઈએ, મીઠું લઈએ છે સ્વાદ મુજબ. એટલે આ શાક પૂરતું જ લેવાનું, એકદમ 5 ચમચીથી ઓછું. મરી લઈએ છે 1/2 ચમચી. મિલ્ટનના પ્રોકુકના જે પણ બધા કુકવેર્સ છે ને એ લુક વાઇઝ એટલા લેવિશ લાગે છે ને કે આપણે જો આપણા કિચનમાં મૂકીએ ને તો એની શોભા વધારી જાય અને આપણું માન પણ વધી જાય. યસ, અને સાથે સાથે એકદમ હેલ્ધી કુકિંગ પણ આપણે કરી શકીએ. સાચી વાત છે તારી. જો હવે આ થઈ ગયા છે. હવે જે સોસ આપણે જે રીતે નાખતા હોઈએ છે ને મંચુરિયનમાં, જો આ ચણાનો લોટ લીધો છે બરાબર, એની અંદર જ આપણે નાખીએ. આ લસણની ચટણી છે, જો 1 ચમચી ભરી નાખીશું. લસણ મરચાની ચટણી આવે છે ને એ છે, જેમ આપણે ચીલી સોસ નાખીએ છીએ ને એટલે લસણ ચટણી. હવે સોયા સોસ નાખીએ છીએ એની બદલે આ ગોળ ને આંબલીની ચટણી છે, જો. અચ્છા, 2 ચમચી લઈશું. અને આ લીલી ચટણી છે 1 ચમચી ભરી, તીખી છે એટલે, બરાબર. અને આ કેચપ છે 1 ચમચી, વધારે નહીં કેચપ. હવે થોડુંક પાણી, આપણે ચણાનો લોટ લીધો છે એની અંદર બરાબર, 2 ચમચી પાણી લઈએ છે. ઓકે, અને બધું મિલાવી લઈએ. આનાથી એક્ચ્યુઅલ જે ફ્લેવર હોય એમાં કંઈક ટ્વિસ્ટ આવશે.
જોયું તમે આટલી વાર આપણે હલાયા વગર મૂકી રાખ્યું ને છતાં સહેજ પણ ચોંટ્યું નથી. જો આ મિક્સ થઈ ગયું છે બરાબર, હા બસ એની અંદર આપણે ઉમેરી દઈએ અને એની અંદર આ લીલી ડુંગળી જો થોડીક ઉપરથી ભભરાવીશું. આ ટ્રિપ્લાય કઢાઈના ઢાંકણામાં તો સહેજ પણ કોમ્પ્રોમાઇઝ નથી જ કર્યો, પણ તમે જોઈ શકો છો આ હેન્ડલ્સ એ પણ એકદમ પ્યોર છે. 304 સ્ટેનલેસ સ્ટીલનો જ ઉપયોગ કરીને હેન્ડલ્સ પણ બનાવવામાં આવ્યા છે અને ગરમ પણ નથી થતું. હા એટલે એટલા માટે કે આ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ મેટલનો ઉપયોગ કરીને આ કઢાઈ બનાવવામાં આવી છે, એટલા માટે આ આખી કઢાઈ અને એના હેન્ડલ ઢાંકણું બધું જ સરસ દેખાવમાંય સરસ છે અને પકડી બી શકાય છે, ઢાંકણું પણ એટલું બધું ગરમ નહીં થાય. યસ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત તો એ છે કે એમાં ન્યુટ્રિશનલ વેલ્યુ જળવાઈ રહે છે. હા બિલકુલ. હવે થોડુંક પાણી, બે ચમચી જેટલું, જો ચણાનો લોટ છે ને એટલે ઓકે ચણાનો લોટ ચડી ગયો. હા આપણે પહેલા જે હતું લિક્વિડ એનાથી હવે આ તળેલા મંચુરિયન ઉમેરી દઈએ એટલે સરસ કોટિંગ થઈ જાય. હા દેશી ફ્લેવરનું કોટિંગ. હા દેશી ફ્લેવરનું ચટણીઓથી. હવે વેજીટેબલ તમે વધારે ઓછા કરી શકો, તમને જેટલા ભાવતા હોય એટલા. બસ હવે આ જે લીલી ડુંગળી છે એ છેલ્લા ઉમેરી દે એક ચમચી જેટલી. હવે બીજું કે એની અંદર આપણે વિનેગર નથી નાખતા, તો જો હા લીંબુ લઈએ છે. હા અર્ધી ચમચી, વધારે નહીં લેવાનું. હા હા પણ થોડી આમ પંચ આવે ખટાશનો. બસ ગેસ ઓફ કરી દે હવે તું. બસ હવે ગરમા ગરમ સર્વ કરી દઈએ. હા આ બધી જે વાનગીઓ બનાવી ને એટલે બહુ રહ નહીં જોડાવાની, સીધું થાય એટલે ગરમા ગરમ સર્વ કરી દેવાનું. હા અને આજે તો આ વાનગી બનાવવાનો આનંદ અને ઉમંગ કંઈક વધારે જ છે. હા એનું કારણ છે કે આપણે મિલ્ટનના ટ્રિપ્લાય કઢાઈનો ઉપયોગ કર્યો છે, મિલ્ટનની તેમ. યસ જો દેશી કહીએ છે એટલે દેશી લુક તો આપવો જ પડશે ને, આપણા ધાણાથી. હા દેશી ધાણાથી તો તૈયાર છે હેલી એકદમ ટેસ્ટી એવા દેશી ડ્રાય મંચુરિયન. યસ, જેને જોઈને હેલ્ધી કુકિંગનો આનંદ અનુભવી શકાય છે અને તને એકલા નહીં આપણા વ્યૂઅરને પણ. યસ દેશી મંચુરિયન બનાવવા માટે જોઈશે, મંચુરિયનનું મિશ્રણ બનાવવા માટે જોઈશે કોબીજ 1/4 કપ, ડુંગળી 2 કપ, ગાજર 2 ચમચી, કેપ્સિકમ 1 ચમચી, લીલી ડુંગળી 2 ચમચી, દાંડી સાથેની કોથમીર 2 ચમચી, આદું 1/2 ચમચી, લસણ 1/2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર 5 ચમચી, મરચું 5 ચમચી, બાજરીનો લોટ 1/2 કપ, ચણાનો લોટ 2 મોટી ચમચી, પાણી જરૂર પ્રમાણે, ખારો ચપટી. ગ્રેવી બનાવવા માટે જોઈશે તેલ 3 ચમચી, અધકચરા પીસેલા આદું મરચાં અને લસણ 2 ચમચી, ડુંગળી 2-3 ચમચી, ઊભું સમારેલું કેપ્સિકમ 2 ચમચી, ઝીણી સમારેલી કોબીજ 3 ચમચી, ઝીણા સમારેલા કેપ્સિકમ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર 1/2 ચમચી, ચણાનો લોટ 2-3 ચમચી, લસણની ચટણી 1 ચમચી, ગોળામલીની ચટણી 2 ચમચી, લીલી ચટણી 1 ચમચી, કેચઅપ 1 ચમચી, પાણી જરૂર પ્રમાણે, લીલી ડુંગળી 1-2 ચમચી, લીંબુનો રસ 1/2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. દેશી મંચુરિયન બનાવવાની રીત. મંચુરિયનનું મિશ્રણ તૈયાર કરવા માટે એક બાઉલમાં કોબીજ, ડુંગળી, ગાજર, કેપ્સિકમ, લીલી ડુંગળી, દાંડી સાથેની કોથમીર, આદું, લસણ, મીઠું, મરી, મરચું, બાજરીનો લોટ, ચણાનો લોટ લઈ મિક્સ કરી લો. હવે તેમાં પાણી અને ખારો ઉમેરી મિક્સ કરી તેમાંથી મંચુરિયન વાળી તેને તળી લો. હવે ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ તેલ ગરમ કરી તેમાં અધકચરા વાટેલા આદું મરચાં અને લસણ લઈ તેને સાંતળી લો. હવે ડુંગળી ઉમેરી તેને પણ થોડી વાર થવા દો. પછી તેમાં ઊભા સમારેલા કેપ્સિકમ, કોબીજ, ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરી તેને મિક્સ કરી એમાં મીઠું અને મરી પાવડર ઉમેરો. હવે ચણાનો લોટ લઈ તેમાં લસણની ચટણી, ગોળામલીની ચટણી, લીલી ચટણી, કેચઅપ અને પાણી ઉમેરી મિક્સ કરી તેને કઢાઈમાં ઉમેરી દો. હવે એમાં લીલી ડુંગળી લઈ મિક્સ કરી લો.
હવે તેમાં થોડું પાણી ઉમેરી તળેલા મંચુરિયન ઉમેરી મિક્સ કરી, ઉપરથી લીલી ડુંગળી અને લીંબુનો રસ લઈ મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે દેશી મંચુરિયન.